અયોધ્યાની અંદર ભગવાન રામનું જે ભવ્યાતિ ભવ્ય મંદિર બની રહ્યું છે અને એ મંદિર માટેની નીતિ કલેક્ટ કરવા માટેનો એક આખો અભિયાન છે 15મી જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી સુધી. એટલે એ અભિયાનના એક ભાગરૂપે અમે લાઠી શહેરની અંદર તમામ લોકોનો સહકાર લઈ અને તન મન ધન જે ફૂલપાખડી રૂપે આપે એ ભગવાનનું ભવ્યાતિ ભવ્ય મંદિર બને એના માટે આ નીતિ ત્યાં સમર્પણ કરવા માટે આ કામ કરી રહ્યા છીએ. જય જય શ્રી આપ જોઈ રહ્યા છો એક ન્યૂઝ લાઈવ. અત્યારે જે રામ મંદિર માટે જે અત્યારે જે લાઠીના ગ્રામજનો તેમજ આગેવાનો અત્યારે જે ફાળા માટે નીકળ્યા છીએ તો આપણે ભરતભાઈ સાથે વાત કરીએ કે એ વિશે શું કહેવા માંગે છે. આજે રામ જન્મભૂમિ ઉપર ભવ્યાતિ ભવ્ય રામ મંદિર બનવાનું છે એના નિધિ માટે ખાલી 10 રૂપિયાથી માંડીને નાના માણસથી માંડીને રામ મંદિરની અંદર મારું કાંઈક સમર્પણ છે. આની અંદર મેં ભાવ આપણે નિધિ આપી છે એ ભાવ સાથે આખા દેશની અંદર એક માહોલ બને કે રામ મંદિરની અંદર આ અમારું મંદિર છે, આ અમારી આસ્થાનું મંદિર છે. છેલ્લા 500 વર્ષથી રામ મંદિર માટે ઝંખતીએ આવડા દેશની પ્રજાને જ્યારે ચુકાદો આવીને રામ મંદિર ભવ્ય બની રહ્યું છે ત્યારે લાઠીની અંદર તમામ જ્ઞાતિ, તમામ વેપારીઓ, તમામ જ્ઞાતિના માણસો તન મન અને ધનથી સેવા કરવા માટે આજે તત્પર્ય છે અને આજે વિવિધ સમાજ, વિવિધ લોકો, વિવિધ સંસ્થાના માણસો આજે એક સાથે એકજૂટ બની અને આ નિધિ માટે લાઠીમાં પ્રસ્થાન કરી રહ્યા છે. આજની શરૂઆત થઈ છે. બોલો જય. લાઠીમાં સમગ્ર જાતિ જ્ઞાતિના માણસો ખૂબ જ ઉત્સાહપૂર્વક અમને સહયોગ આપે છે. ભવ્યાતિ ભવ્ય રામ મંદિર બંધે તો બધાનો સંકલ્પ. જય જય. રિપોર્ટર પ્રવીણ બાવળિયા સાથે કેમેરામેન ઓમ બાવળિયા.